બરાબર શું છે 25 b
વત્તા સી સી એટલે માઇનસ 35 માઇનસ 49 ને માઇનસ 49 ગુણ્યા 25 પ્લસ માઇનસ શું થઈ જાય પ્લસ માઇનસ માઇનસ 35 માઇનસ 49 ગુણ્યા અહીંયા પ્લસ આ માઇનસ જો પ્લસ માઇનસ માઇનસ એટલે 35 માંથી 25 બાદ થશે તો 10 વધશે પણ મોટી સંખ્યાની નિશાની માઇનસ આવશે આ બંનેનો ગુણાકાર કરીશું તો આ માઇનસ આ માઇનસ 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 શું થઈ જશે પ્લસ આ માઇનસ 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 પ્લસ 49 ગુણ્યા 10 કરીશું તો જવાબ શું આવશે 490 જવાબ શું આવશે 490 ઓકે 7 લઈ લઈએ આ માઇનસ 49 ગુણ્યા આજે 102 છે એટલે કે 100 + 2 લખી શકાય 100 + 2 -997 -997
એટલે સેમ જ આવી ગયું. એ જો a ગુણ્યા b, a ગુણ્યા b આ માઈનસ અને માઈનસ આવી ગયા, a ગુણ્યા c, a ગુણ્યા c, a ગુણ્યા c. તો આ ગુણાકારનું બધા જોડ ભાજન છે. આ સૂત્ર આની જો આપણે તમામ કન્વર્ટ કરીશું, એ કોમન લેજો, એ કોમન કઈ નહીં ભરી જો પણ નીમાં સાચું નિયમ જ દેખાય તો એ બરાબર શું થશે સાચું નિયમ જ આ ગુણ્યા ગુણ્યા b b બરાબર કે લાખ 1285 માઈનસ c c બરાબર કે લાખ 285 જો 782 ગુણ્યા 1285 માંથી 285 બાદ કરીશું તો જવાબ શું આવશે આમાં 1000 આવશે. 1000 આવશે. હવે આ 1000 નો ગુણાકાર જોડે કરીશું એટલે જવાબ આવશે તમારો 790000. શું આવશે 790000. મકાનની ઊંચાઈ 190
મીટર છે તથા તેનું પહોળું 10 મીટર ઊંડું છે. એ તો અમારી મકાનની ઊંચાઈ આપેલી છે તમને. અરે તો એક મકાન હોય આની ઊંચાઈ કેટલી આપેલી છે? 190 મીટર. 190 મીટર તથા તેનું પહોળું 10 મીટર ઊંડું છે. તો આટલું તાર કદાચ એ પહોળું હોય આ 10 મીટર છે. અહીંયા તળિયાથી પહોળું કેટલું 10 મીટર ઊંડું છે. એક લિફ્ટ એક લોડિંગ લિફ્ટ 15 સેકન્ડમાં 10 મીટરનું અંતર કાપતી હોય તો ધાબાથી બોયડામાં જતા કેટલો સમય લાગે? જો લિફ્ટના આ ધાબાથી આ બોયડા સુધી જવું હોય ધાબાથી બોયડા સુધી જવું હોય તો કેટલો સમય લાગશે? આપણે શું જવાબ દો? પહેલા આપણે કુલ અંતર ખબર હોવું જોઈએ. ધાબાથી આ જે બોયડું તળિયા સુધીનું કુલ અંતર જો અહીંયા મકાનની ઊંચાઈ કેટલી આપેલી છે? 190 મીટર. બોયડું કેટલા મીટર છે? 10 મીટર. તો આપણને સરવાળો કયો છે? આપણને કુલ જે માપ છે એ ખબર છે. એટલે કે કહો અમારી મકાનની ઊંચાઈ, મકાનની ઊંચાઈ કેટલી છે? 190 મીટર. મકાનની ઊંચાઈ કેટલી? 190 મીટર. બોયડું બોયડું કેટલા મીટર ઊંડું છે? 10 મીટર. બરાબર. તો કુલમાં કુલમાં કેટલું થશે? 190 મીટર વત્તા 10 મીટર બરાબર 190 વત્તા 10 બરાબર 200 મીટર થશે. અહીંયાથી આટલું માપ કેટલું થશે? 200 મીટર. હવે લિફ્ટ છે, લિફ્ટના અહીંયા ભોયરાના અને મકાનની ઊંચાઈ જે છે મકાનના ધાબા ઉપરથી એને ભોયરા સુધી જવું છે સમય આપ્યો છે 15 સેકન્ડમાં 10 મીટર. તો એને આટલું અંતર કાપતા 200 મીટર અંતર કાપતા કેટલો સમય લાગે? જો એ તમને આપેલું છે તો 10 મીટર નું અંતર કાપવું હોય તો કેટલો સમય લાગે છે? 15 સેકન્ડ. 10 મીટર નું અંતર કાપતા 10 મીટર નું અંતર કાપતા કેટલો સમય લાગે છે? 15 સેકન્ડ. જો 10 મીટર અંતર કાપો છો ત્યારે 15 સેકન્ડ સમય લાગે છે. તો કુલ માપ કેટલું થાય? કુલમાં કેટલું ત્યાં પાછું હતું કેટલું છે? 200 મીટર. તો 200 મીટર અંતર કાપતા કેટલો સમય માટે કેટલો સમય લાગી શકે ને? 10 મીટર માટે જો 15 સેકન્ડ સમય લાગતો હોય તો 200 મીટર અંતર કાપવું હોય એટલે કેટલો સમય લાગે? તો ક્રોસ ગુણાકાર કરી દો અમારા જોડે. આનું આ જોડે 200 × 15 / 10 આ શું ગયું? આ શું ગયું? આ 15 × 2 = 30 અને પાછળ શૂન્ય. તો આ જવાબ આવ્યો સેકન્ડમાં. કેટલો સમય લાગે? 300 સેકન્ડ. કેટલો સમય લાગે? 300 સેકન્ડ. પણ આ સેકન્ડનો જો આપણે મિનિટનો કર્યો હોય તો આપણને ખબર છે 60 સેકન્ડ = 1 મિનિટ. 60 સેકન્ડ = 1 મિનિટ. 60 સેકન્ડ = 1 મિનિટ. તો 300 સેકન્ડ = કેટલા મિનિટ? 300 સેકન્ડ = કેટલી મિનિટ? ક્રોસ ગુણાકાર કરીશું અમારા જોડે. 300 × 1/60. આ શું ગયું? આ શું ગયું? 6 × 5 = 30. તો જવાબ શું આવશે? 5 મિનિટ. શું આવશે? 5 મિનિટ. તો આ ધારો મિનિટમાં સમય, આ ધારો સેકન્ડમાં સમય. ઓકે ઓકે. તો આ જે દાખલા જે કંઈક શીખવાય આજના દિવસના કે તમારા નોટમાં જોડે મોડે રાખવાની જેમ હું ઘણું જેમ ભણતું રહ્યો તો કોઈ પ્રશ્નો હોય તો નોટમાં લખી રાખજો. આપણે જ્યારે મળીશું ત્યારે બરાબર તો તમારા